नमस्कार विद्यार्थी मित्रों, GNDS विद्याविहार पामोल ऑनलाइन टीचिंग में तमारू स्वागत है। आज आपने धोरण 7 विषय विज्ञान अने टेक्नोलॉजी में द्वितीय सत्रांत परीक्षा एसाइनमेंट की चर्चा करीशू। बराबर, आपणो सिलेबस पूरो थई गयो छे, हवे आपणे एसाइनमेंट की तैयारी करीशू। प्रश्न 1 अ नीचेना प्रश्नों जवाब तेनी नीचे आपेला विकल्पोमांथी शोधीने लखो। बराबर, एना जवाब आपणे विकल्पोमांथी लखवाना छे। पहेलो छे, अळसियुं साना द्वारा श्वास ले छे? ए त्वचा, बी श्वसन छिद्र, सी फेफसा के डी गल। एनो साचो जवाब छे त्वचा। अळसियुं शेना द्वारा श्वसन करे छे? त्वचा द्वारा श्वसन करे छे। बीजो प्रश्न, कोषीय श्वसनमां ऑक्सिजनना उपयोगथी कया पदार्थनु विघटन थई कार्बन डायोक्साइड पाणी अने शक्ति मुक्त थाय छे? बराबर, कोषीय श्वसन में ऑक्सिजन उपयोग थाय तो सेना विघटन थी कार्बन डायोक्साइड पाणी अने शक्ति मुक्त थाय छे? तो स्टार्चनु छे, ग्लूकोजनु, लैक्टिक एसिडनु के आल्कोहलनु? तो जवाब शुं आवशे एनो? ग्लूकोजनु। ग्लूकोजनु विघटन थईने कार्बन डायोक्साइड पाणी अने शक्ति मुक्त थाय छे। त्रीजू छे, भारे कसरत करती वखते शा माटे थाक लागे छे? ऑप्शन छे, जारक श्वसन थवाथी, स्नायुओमां अजारक श्वसन थवाथी, चरबीनું विघटन થવાથી, એમિનો એસિડ ઉત્પન્ન થવાથી। તેનો સાચો જવાબ કયો છે? કે સ્નાયુઓમાં અજારક શ્વસન થવાથી આપણને કસરત કરતી વખતે થાક લાગે છે। ચોથો, આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં 1 મિનિટમાં શ્વસન દર કેટલો હોય છે? દર એટલે કે 1 મિનિટમાં કેટલા શ્વાસની અવરજવર થાય? તો એ 9 થી 12, બી 15 થી 18, સી 21 થી 24, ડી 30 થી 33। તો એનો જવાબ છે સાચો 15 થી 18। બરાબર, 1 મિનિટમાં 15 થી 18 શ્વસન દર હોય છે। પાંચમું છે, મનુષ્યના રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે છે? એ રક્તકણ, બી શ્વેતકણ, સી ત્રાકકણો, ડી રુધિરરસ। તો એનો સાચો જવાબ કયો છે? રક્તકણો। રક્તકણો છે એ હિમોગ્લોબિન નામનું દ્રવ્ય ધરાવે છે। છઠ્ઠો પ્રશ્ન, હૃદયના કયા ખંડમાંથી રુધિર ફેફસામાં આવે છે? બરાબર, કયા ખંડમાંથી રુધિર ફેફસામાં આવે છે? જમણા ક્ષેપકમાંથી, ડાબા ક્ષેપકમાંથી, જમણા કર્ણક કે ડાબા કર્ણકમાંથી? તો એનો જવાબ છે જમણા કર્ણકમાંથી। સાતમો, મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હોય તેવી વનસ્પતિ કઈ છે? બરાબર, મૂળથી પ્રજનન થતું હોય તેવી વનસ્પતિ કઈ છે? તો બટાકા, શક્કરિયું, ગુલાબ કે પાનફૂટી? એનો જવાબ આવશે શક્કરિયું। શક્કરિયુંમાં મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે। આઠમો, કયું સજીવ અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે? મ્યુકર, સ્પાયરોગાયરા, યીસ્ટ કે હંસરાજ? એનો જવાબ આવશે સ્પાયરોગાયરા, બી। નવમો, કઈ વનસ્પતિનું બીજ પવન દ્વારા બીજ વિકિરણ પામે છે? સરગવો, મેપલ, મદાર કે આપેલ તમામ? તો આ ત્રણેય વનસ્પતિના બીજ બીજ વિકિરણ દ્વારા, અરે પવન દ્વારા બીજ વિકિરણ પામે છે। બરાબર, સરગવો, મેપલ અને મદાર। પછી દસમું, નીચેના પૈકી કયું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે? એ પંખાની ગતિ, લોલકની ગતિ, હિંચકાની ગતિ કે મચ્છરની ગતિ? તો પંખાની ગતિ છે એ વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે। બરાબર, લોલકની ગતિ એ તો આંદોલિત ગતિ કહેવાશે, હિંચકાની ગતિ આંદોલિત ગતિ કહેવાય, મચ્છરની ગતિ અસ્તવ્યસ્ત ગતિ કહેવાય। 11મો જોઈએ, 1 નેનો સેકન્ડ એ 1 સેકન્ડનો કેટલામો ભાગ છે? 10,000મો ભાગ, 10 લાખમો ભાગ, 1 કરોડમો ભાગ કે 1 અબજમો ભાગ? તો એનો જવાબ આવશે 1 અબજમો ભાગ। બરાબર, 1 નેનો સેકન્ડ એ 1 સેકન્ડનો 1 અબજમો ભાગ છે। 12મો પ્રશ્ન, વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન કયું છે? વિદ્યુત કોષ, ટ્યુબલાઇટ, ફ્યુઝ કે વિદ્યુત બલ્બ? તો વિદ્યુત કોણ ઉત્પન્ન કરે? વિદ્યુત કોષ, બરાબર, એ વિદ્યુત ઉત્પન્ન કરે છે। 13મો, વિદ્યુત બલ્બ માટે કઈ સંજ્ઞા વપરાય છે? વિદ્યુત બલ્બ માટેની સંજ્ઞા કઈ છે? તો આ બી ઓપ્શનવાળી સંજ્ઞા છે, એ વિદ્યુત બલ્બ માટેની સંજ્ઞા છે। 14મો છે,
નીચેનામાંથી કયું ઉપકરણ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે? વિદ્યુત ઘંટડી, હીટર, ઇસ્ત્રી, વિદ્યુત સગડી. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કોણ કરે છે? વિદ્યુત ઘંટડી. 15મો, ફ્યુજ વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે? એનો જવાબ ઉષ્મીય, ચુંબકીય, શારીરિક કે રાસાયણિક. તો ફ્યુજ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે. 16મો, સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? ચત્તું, ઉલટું, વાસ્તવિક કે વસ્તુ કરતાં નાનું. તો સમતલ અરીસામાં હંમેશા આપણને ચત્તું પ્રતિબિંબ મળે છે. 17મો, જ્યારે પ્રકાશ અરીસા પર આપાત થાય છે ત્યારે શું થાય છે? અરીસા પર જ્યારે પ્રકાશ આપાત થાય ત્યારે શું થાય? પ્રકાશનું પ્રસરણ, પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું વિભાજન કે પ્રકાશનું શોષણ. તો અરીસા પર જ્યારે આપાત થશે ત્યારે શું થશે? પ્રકાશનું પરાવર્તન થશે. 18મો, ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘધનુષ્ય ક્યારે દેખાય છે? સવારે પૂર્વ દિશામાં, સવારે પશ્ચિમ દિશામાં, સાંજે પૂર્વ દિશામાં કે સાંજે ઉત્તર દિશામાં. તો ક્યારે દેખાય છે? સી, સાંજે પૂર્વ દિશામાં મેઘધનુષ્ય દેખાય છે. 19મો, મીઠા જળની માત્રા પૃથ્વી પર પ્રાપ્ય પાણીની કુલ માત્રાના કેટલા ટકા છે? એનો જવાબ 71%, 5%, 0.04% કે 0.006%. તો મીઠા જળની માત્રા કેટલી છે? 0.006%, બરાબર. બાકીનું બધું પાણી કેવું છે? ખારું છે. 20મો, અંતઃસ્ત્રવણ દ્વારા પાણી ખાલી જગ્યા આપી છે, જમીનમાં ઉતરે છે, હવામાં ઉડી જાય છે, પ્રદૂષિત થાય છે કે મૂળ દ્વારા પ્રકાંડ સુધી પહોંચે છે? એનો જવાબ આવશે કે અંતઃસ્ત્રવણ દ્વારા પાણી જમીનમાં ઉતરે છે. પછી 21મો, કયું જંગલી પ્રાણી છે? રીંછ, બિલાડી, સાપ કે કબૂતર. બરાબર, સહેલો પ્રશ્ન છે. કયું જંગલી પ્રાણી કહેવાય? તો રીંછ એ જંગલી પ્રાણી છે. પછી 22મો, કયા વૃક્ષને જંગલી વૃક્ષ કહે છે? સીસમ, સેમલ કે સાગ, આપેલ તમામ. તો આ ત્રણે ત્રણ વૃક્ષો છે એ જંગલી વૃક્ષો છે. જંગલી વૃક્ષો એટલે કે જંગલોમાં વધારે જોવા મળે છે, સીસમ, સેમલ અને સાગ. 23મો, નીચેનામાંથી કઈ પ્રાણીજ પેદાશ છે? ગુંદર, મધ, રબર કે જડીબૂટી. પ્રાણીજ પેદાશ એટલે પ્રાણીઓ ઉત્પન્ન કરતી હોય એવી પેદાશ કઈ છે? મધ. બરાબર, મધમાખી દ્વારા ઉત્પન્ન થાય છે એટલે પ્રાણીજ પેદાશ કહેવાય. 24મો, એરેટર દ્વારા શું કરવામાં આવે છે? હવા ઉમેરવામાં આવે છે, ક્લોરિન વાયુ પસાર કરવામાં આવે છે, લાકડા પ્લાસ્ટિક જેવા પદાર્થો દૂર કરવામાં આવે છે અને અજારક બેક્ટેરિયા દાખલ કરવામાં આવે છે. બરાબર, WWTPTPવાળું જે પદ્ધતિ હતી એમાં એરેટર દ્વારા શું કરવામાં આવે છે? હવા ઉમેરવામાં આવે છે. 25મો, નીચેનામાંથી કયો રોગ પાણીથી ફેલાતો રોગ નથી? કોલેરા, ટાઇફોઇડ, કમળો કે બેરીબેરી. એનો જવાબ આવશે બેરીબેરી. બરાબર, આ કોલેરા, ટાઇફોઇડ અને કમળો એ પાણીથી ફેલાતા રોગ છે. 26મો, ગટરના પાણીમાં કઈ અશુદ્ધિ કાર્બનિક અશુદ્ધિ નથી? રાસાયણિક ખાતર, કચરો, માનવ મળ કે યુરિયા. એનો જવાબ આવશે રાસાયણિક ખાતર. રાસાયણિક ખાતર એ કાર્બનિક અશુદ્ધિ નથી. કેવી અશુદ્ધિ છે? અકાર્બનિક. 27મો, પાણીમાં ક્લોરિન વાયુ પસાર કરી જંતુનાશક બનાવવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે? ભૌતિક, રાસાયણિક, જૈવિક કે એક પણ નહીં. એ કયા પ્રકારની પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા, કે પાણીમાં ક્લોરિન વાયુ પસાર કરીને એમાંથી જંતુઓનો નાશ કરવો. 28મો, પૃથ્વીની સપાટી પર લગભગ કેટલા ટકા ભાગ પાણીથી ઢંકાયેલો છે? 30%, 50%, 71% કે 90%. તો 71% ભાગ પાણીથી ઘેરાયેલો છે. પ્રશ્ન 1 બ જોઈએ, વ્યાખ્યા આપો. પહેલી છે જારક શ્વસન. જારક શ્વસન કોને કહેવાય? ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહે છે. જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય એને આપણે શું કહીશું? જારક શ્વસન. બીજી છે અજારક શ્વસન. ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહે છે. બરાબર, ઓક્સિજનની હાજરીમાં થાય તો જારક શ્વસન, ઓક્સિજનની ગેરહાજરી હોય તો અજારક શ્વસન. પછી ત્રીજી પેશી. સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે
એકઠા થાય છે તેને પેશી કહે છે. બરાબર, એટલે ઘણા બધા કોષો મળીને એક પેશીની રચના કરે છે આપણા શરીરના. ગમે સજીવનું શરીર હોય તો એ સજીવના જે કોષો હોય એ ભેગા મળીને પેશીની રચના કરે. ચોથું, પ્રજનન. પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે. બરાબર, એક પિતૃમાંથી બીજો નવો પિતૃ સજીવ ઉત્પન્ન થાય એ ક્રિયાને પ્રજનન કહે છે. પછી પાંચમું, પરાગનયન. પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફના વહનને પરાગનયન કહે છે. બરાબર, એટલે કે પુષ્પનું જે પરાગાશય છે એમાં પરાગરજનું પરાગાસન તરફ વહન, એને શું કહેવાય? પરાગનયન. છઠ્ઠું, લોલકનો આવર્તકાળ. લોલકને એક દોલન પૂર્ણ કરતા લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે. બરાબર, એક દોલન પૂરું કરે આમ જઈને પાછું આવે, એટલે કે એક દોલન પૂરું કરે એને એનો આવર્તકાળ કહે છે. પછી સાતમી છે, ઝડપ. પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. બરાબર, કે પદાર્થે એકમ સમયમાં કેટલું અંતર કાપ્યું છે એ અંતરને એની ઝડપ કહે છે. આઠમું, પ્રકાશનું પરાવર્તન. લીસી અને ચળકતી સપાટી ધરાવતા પદાર્થ વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. બરાબર, કે પ્રકાશની દિશા બદલાઈ જાય એને પ્રકાશનું પરાવર્તન કહેવાય. પણ ક્યાંથી? તો કે લીસી અને ચળકતી સપાટી પરથી પ્રકાશનું દિશા બદલાઈ જવાની ઘટના એને પ્રકાશનું પરાવર્તન કહેવાય. નવમું છે, આભાસી પ્રતિબિંબ. તો પડદા પર મેળવી શકાય નહીં તેવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે. બરાબર, જે પ્રતિબિંબને પડદા પર ઝીલી ના શકીએ એ પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહેવાય, અને જેને ઝીલી શકીએ એને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. પછી દસમી વ્યાખ્યા છે, અંતઃસ્ત્રવણ. ભૂમિમાં પાણી નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને અંતઃસ્ત્રવણ કહે છે. બરાબર, પાણી જેમ જમીન પર પડતું હોય એ નીચેની તરફ જાય એને શું કહે છે? અંતઃસ્ત્રવણ. ભૂમિમાં પાણી નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયા એને અંતઃસ્ત્રવણ કહે છે. બરાબર, આટલા સુધી રાખીએ. આગળના વિડીયોમાં આપણે બીજા પ્રશ્નની ચર્ચા કરીશું.